आओ मोहन बापा, बैसो। मोहन बापा, महादेव ना केसनी फाइल नो मैं झीणवट पूर्वक अभ्यास करू छे, परंतु एमा ये वात स्पष्ट नथी थती के एवी ती कई हद बहार नी वात बनी गई के जेथी मानसिक आघात ने कारणे महादेव पागल बनी गयो। जो तमने वांधो न होय तो हूँ ये बात जानवा मांगू छू। डॉक्टर साहब, आ बात 40 वर्ष पहला नी छे। महादेव एक नानो ने अनाथ बालक हतो। अरे रे, बाप ने मरे वरह दाड़ो थयो नथी, त्यां बिचारानी मां पण मरी गई। आवड उमरे बिचारो अनाथ थई गयो, हवे जीवशे केवी रीते? श्यामजी श्यामजी, बहु क्या छो बदा? आवी बापूजी। ए रामजी श्यामजी, शू थयो बापूजी? जी बापूजी, शू छे बापूजी? शी वात छे? महादेव केम रडे छे? બે વર પેલા નો બાપ મરી ગયો અને આજે છોકરાની માં મરી ગઈ। અરે સંભાળો બહુ। અરે અરે, તું તો બહાદુર છોકરો છે, આમ તે કઈ રડાતું હશે? આજ મારી માં મરી ગઈ, હવે મને દીકરો કહીને કોણ બોલાવશે? હું બોલાવીશ બેટા, આજથી હું તારી માં છું। ચાલ। मोहन बापा, कपास लायो छु। मुकदे भाई ढगला पाए। अरे कन भाई, हां आ पैसा माल बेचना पछि देइस। हां भले बापा, हां भले। राम राम। एला घर में कोई छे के? कौन? आ मोहन हूं छु। ओ ओ ओ ओ, देवजी मारो वालिडो। अरे पण अचानक आ बाजू? अचानक आनो भाई बंद ने मळवानी अचानक चढ़ी एटले आयो छु। ने आ तारी भाभी ए केटला दीधी, काया करती थी? वाऊ ने मळवू छे, वाऊ ने मळवू छे, એટલે આ બાજુ હાલી નીકળ્યા। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। મજા આવી ગઈ, મજા આવી ગઈ તો આવ્યો, આનંદ આનંદ થઈ ગયો। લે બેટા, લે ખા બેટા। ઓ બેટા, કેમ છો? જય શ્રી કૃષ્ણ કાકી। હાઉ હાઉ, બહુ થયું, બેહો। લે આ ખાઈ લે બેટા। આ વાળી કોણ છે? અમારો દીકરો છે માદેવ। તારો દીકરો? લે વાળી, તારે કેદી દીકરો હતો? આને ક્યાંથી ઉપાડી લાવ્યા? એવું ના બોલો કાકી। હોય વાહુ હોય, પંડના દીકરા ના હોય ત્યારે ગમે એને દીકરા કહેવાના ઓરતા જાગે। મોહન, તમારી એક વાત માનીશ? બોલ। માતાજીમાં શ્રદ્ધા રાખી ને તું એમની માનતા માન, માતાજી જરૂર તારે માથે કૃપા કરશે, ને તારા દીકરાને ઘેર જો ઘોડિયું નો બંધાય ને તો મારું નામ દેવજી નહીં લે। દેવજી, તારી વાત જો સાચી પડે ને, હા, અને માતાજી જો મારા કુટુંબ માથે મહેરબાની થઈ જાય ને તો હું વરો વર ગુજરાતની ધરતી પર જેટલા માતાજી છે ને એ બધી જગ્યાએ જાત્રા કરવા જઈશ। હે માં, તું તો ખૂબ જ દયાળુ છે, તે મને તારા જેવી એક દયાળુ માં આપી। માં, હવે એને એક દીકરો પણ આપી દે માં। બાપુજી બાપુજી બાપુજી, વધામણી, આપણા ઘેર લક્ષ્મી પધાર્યા છે। તે અમારી લાજ રાખી, આજ મારી કુંજલ 4 વર્ષની થઈ ગઈ। હે દીને, જાતા વાર થોડી લાગે છે? હે આ મામા, મને પાણી પીવું છે, હમણાં લાવી। હો બહુ જરા જાવ। હા બાપુજી, આવો બેટા આવો। આચું જાજો। હા બાપુજી। કઈ ખાધું બેટા? ओ भाई,
કરો છો? અરે બેટા રામજી, હિંમત રાખ દોસ્ત, મારું તો હયું હાથ નથી રહેતું ભાઈ. અરે નાની ઉંમરે એના મા બાપ મરી ગયા, હવે છોકરી બિચારી. એક મિનિટ ન બોલીશ, એવડી છોકરી બટ એક મિનિટ ન બોલીશ. એ છોકરી જો સાંભળી જાય ને એના કુમડા હાડ ધ્રુજી ઉઠશે. એક વાત કહું, મારી નાની બહુ છે ને, બહુ સમજો, બહુ વિવેકી છે. એને કુંજલે પોતાની દીકરીની જેમ આચુ લીધી ભાઈ. હા અટાણી તો એવું લાગે છે, પણ પણ શું જમના કાકી, કુંજલ મારી દીકરી જેવી જ છે. દીકરી જેવી જ છે ને, દીકરી તો નથી ને. અત્યારે તો તમે એને હાચવો છો, પણ તમારે તમારો સંસાર છે, તમારે કે દીકરા દીકરી થશે ત્યારે પારકાને પોતાનાનો ભેદ સમજાઈ જશે. બાપુજી, જમના કાકી, આજે હું મર્યાદા મૂકીને બોલું છું, તમારી વહુને આવી નબળા બની ના ગણશો. આજ પછી કુંજલ મારી દીકરી જેવી નહીં, મારી દીકરી જ છે. આજે હું મારા કુળદેવીના સોગંદ ખાઈને કહું છું કે આ પછી મારા પેટે મારું કોઈ પણ સંતાન નહીં જન્મે. કુંજલ હજી નાની છે, સમય જતા એ ભૂલી જશે કે એના મા બાપ કોણ હતા. એના વાતની જાણ ક્યારે થવા નહીં દેતા બાપુજી. તમને તમારા દીકરાના સોગંદ છે. બેન મારી સાથે રમને. અરે અને આ તો જો કેવી છે, તું મારી સાથે રમીશ ને? હા છોકરા, મારી આપેલી ઢીંગલી ફેંકી કાઢી દીધી. એક તો પારકા ઘરના રોટલા તોડે છે, ને મિજાજ તેજસ્વીનો રાખે તો. હવે આમ મારી અમે ડોળા ફાડી હું જોઈ રહ્યો છે. હાલતી નું તો અહીંથી હું એ કડબો જ નીકળ. આ કેટલાની? આ ડિંગલી 100 રૂપિયાની છે. વેચવાની છે? વેચવાની છે એટલે તો રાખી છે. જોઈએ છે તારે? 100 રૂપિયા છે તારી પાસે તો હાલતો થા ભાઈ, ઢીંગલી ચાલ ને હવે આપણે કઈ બીજું રાખીએ. અલી બેની આના કરતા મોટી ઢીંગલી. આ સરસ છે. હલે જો તો મામ, મારી ઢીંગલી કેટલી સરસ છે, મારા ભાઈએ આપી. હા બેટા, રમ તું એની સાથે. હલે મારી ઢીંગલી ઢીંગલી.
મારી ડિગ્રી ચોરી કરીને ભાગે છે ચોર શાળા એ ભાઈ આ છોકરાને કેમ આપ પકડતે અરે સાહેબ આની મારી ડિંગલીની ચોરી કરી છે ઠીક છે ઠીક છે કેટલા પૈસા હતા ડિંગલીના મારી ડિંગલીના 100 રૂપિયા થાય હાલે 100 રૂપિયા છોડી દે છોકરાને જા સાહેબ ધ્યાન રાખજો આનો આટલી નાની ઉંમરમાં ચોરી કરતા શીખ્યો છે ચોરી કરાય બહુ ખરાબ વાત છે બહુ લઈ જાઓ કોઈ દિવસ ચોરી નહીં કરવાની હા બેટા મોહન આવા ચોર છોકરાને તું ઘરમાં અંગરે છે પાછો તું એનું ઉપરાણું લે છે અરે આવા છોકરાને તો બે લાત મારીને તગડી મૂકવો જોઈએ અરે દેજીભાઈ એવું નથી એ નાદાન છોકરો છે મા બાપ વગરનો છે અને મેં એને દીકરાની માફક પ્રેમ આપ્યો એટલે જે કરે આપણે હલાવી લેવાનું તારી જગ્યાએ હું આવું ને તો ફાટું મારીને ઘરની તો હું ગામની બહાર કાઢી મેલું એને અરે આવા છોકરાને ઘરમાં રાખીશ ને તો એના ભેળા રમી રમીને તારી છોકરી નાય સંસ્કાર બગડશે તારો બાપ પણ ચોર બોલ અરે તારો દાદો પણ બહુ બેટા શ્યામજી શું થયું જલ્દી જઈને ગાબા જોડીને પાટો લે આવજા મહેમાન પર હાથ ઉપાડ્યો મેં તને મારા પોતાના દીકરાની માફક ઘરની અંદર રાખ્યો અરે એનો આ બદલા પતે મને સાચું કહું છું પારકા ઈ પારકા આંગળીથી નાખ દેગડા ઈ દેગડા જા ચાલી જા મારા ઘરમાંથી બહાર કહું છું ચાલી જા અહીંયાથી દાદાજી નહીં હવે તારામાં કઈ લાજ શરમ જીવો તો હાલતી નો થાય થી નીકળ આવી હતી સમજી લેજો આનું આજ તો દુઃખ છે જ્યાં કોઈ જુવાનીઓ જોયો નથી કે ગાંડી થઈ નથી એટલે તું મારી મશ્કરી કરે છે એમ જયારે નજરે જોઈશ ને ત્યારે ખાતરી થશે એમ તો ચાલ 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 એ જુવાન શું ઘોડા રાખો છો તો તને શું ગધેડા લાગે છે ના ના છે તો ઘોડા જ પણ મને એમ કે સારા હોય તો ખરીદીએ તું તું ને ઘોડા ખરીદીશ જા જા ઘરે જા પાણીની હેલી ઉતાર રોટલા ટીપ ને ઘરવાળાને કોળિયા ખવડાવ ઘોડા ખરીદવાનું કામ તારું નહીં અરે ઘોડા ખરીદવાનું કામ તો મરદ બુછાળાનું છે શું એમ મને પડકાર ફેંકો છો અરે પડકાર ફેંકવાની તો મારી આદત છે તો પડકાર છીલવાની મારી આદત છે બતાવ ઘોડા એમ આજુ એકને જોઈશ તો બીજાને ભૂલી જઈશ કોને જોઈને કોને ભૂલી જઈશ લો કરો વાત આ બંને તો એકબીજાને જોઈને પોતાની જાત જ ભૂલી ગયા એ જુવાન આ ઘોડાના શું મૂલ છે આ ઘોડો નહીં નહીં આ ઘોડો ભૂલી જા ખૂબ તોફાની છે જવારે તારું કામ નથી જા જા એમ વાત છે કેમ થઈ જાય હ
થઈ જાય. ગોપાલ, અત્યારે તારે મારા ઘેર આવવાનું છે. કેમ? મારા હાથની માંગણી કરવાની છે. તારા હાથની માંગણી? જો કુંજલ, ઈ નાના ઈ મારું કામ નહીં હો. પણ ડરે છે શા માટે? હા, નહીં ડરવાની વાત નથી. શું છે કે જરાક મારે થોડીક, પણ મેં દાદાજી સાથે વાત કરી લીધી છે બધી, ને એમણે પણ હા પાડી દીધી. હા પાડી દીધી એમણે. ને એ તને મળવા માંગે છે. મને મળવા માંગે છે? હા. જો આપણે પછી રાખીને મળવાનું. ના તું ચાલ, જો મારી વાત સાંભળને. પછી રાખીએ, પછી રાખીએ. ચાલ, પણ મારી મારી વાત તો સાંભળ. જો જો મારી વાત સમજો. મારી કઈ નથી સાંભળવાની. હા દાદા, મને મને બસ. શું થયું? કોણ પડી છે? શું ચાલ લે? પણ યમ ચાલ. શું વાત કરે છે મોહન? અરે તે તમારા જમાઈ હારે મીઠા સુકન મોકલેલા, અને હવે તું ના પાડે છે? હું તો અમારી આબરૂના કાંકરા કરવા બેઠો છે. ગોપાલ, આ તેજીભાઈ મારા દાદાજીના ભાઈબંધ છે, અને એના દીકરા સાથે મારું સગ પણ કરવા માંગે છે. શું વાત કરે છે? હા ગોપાલ, તું કશું કર ને. હું એવું નથી. તેજીભાઈ, તમે જાણો છો કે મારી પુંજલ એક એક લાડકી દીકરી છે. અરે તો એ લાડકી દીકરીને તારે પહેલા પૂછી લેવું જોઈએ કે નહીં? જો મોહન, એક વસ્તુ સમજી લે, હવે નેવાના પાણી મોભે ન ચડે. હવે તારી દીકરી ના મારા દીકરા અરે લગન થવા જ જોવે. આ ડોસાને કે ભગાડને. આ ડોસાને ભગાડું? હા હમણાં ભગાડું. હા. નમસ્તે દાદાજી. અરે ગોપાલ. નમસ્તે બાપુજી. દીકરા, તું અહીં શું કરે? મને કુંજલના દાદાજીએ મળવા બોલાવ્યો હતો, પણ મારી પહેલા તો તમે પહોંચી ગયા. ને કઈ સમજાતું નથી આ. અરે તમને કોઈ દી સમયસર સમજાણું છે? હા. અરે કુંજલની પસંદગી આપણો ગોપાલ છે. હે હે, શું કરો છો? હા કહો. હા 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 હા. બાકી દીકરા ગોપાલ, તું એ મારો બાપ નીકળ્યો કુંજલ. ગોપાલ જોયા શું કરે છે? જા જા જા. એ ગોપાલ, તમે કેમ બોલ્યા નહીં કે તમે દેજીભાઈ ના દીકરા છો? અચ્છા, એક તો મારા બાપુજી ને તારે ડોસા કહેવાનું, પાછું ઘરની બહાર બગાડવાની વાત કરવાની, ને પાછી ઉપરથી કહે છે
મને માફ કરી દો. બીજી વાર મને માફ કરી દો. હું રસોઈ ની તોળમ આવે છે. આ કુંજલ વહુ ના ઘર માં આવ્યા પછી રસોઈ નો આખો સ્વાદ બદલાઈ ગયો. બાકી અત્યાર સુધી તો સાવ બબાલ રસોઈ જમતા હતા. શું કયો છો બબાલ સાળાજી? જોયા ની બબાલ. શું બોલ્યા જમૈરાજ? કઈ નહીં કઈ નહીં, એ તો જરા વિવેક કર્યો. જમૈરાજ છું ને, હવે લબ લબ કર્યા વગર જમી લો ને. હવે એમ ડોળા કાઢો માં ડોળા કાઢો માં આ ડોળા ગોખલા ની બહાર નીકળી જશે ને તો ઘરડે ગટપણ મારા સસરા ને આંધળી ને દોરવી પડશે અને કા મારે નવી સાસુ ગોતવી પડશે. શાબાશ જમૈરાજ. ગોઢા માં પાણી આવ્યું ને સસરાજી. શું બોલ્યા? અરે કઈ નહીં કઈ નહીં, એ તો સસરા છે ને એટલે વિવેક કર્યો. હું જમૈરાજ છું ને. જમો તમ તમારે જમૈરાજ. જુગતે જમાડે છે, તું તારે ગાજર ખાજે. દેવજીભાઈ દેવજીભાઈ, બહુ માઠા સમાચાર છે. તમારા વેવેના ખેતરમાં કપાસ બધો બળીને રાખ પડી ગયો. શું વાત કરો છો ધનાભાઈ? હાલો ધનાભાઈ હાલો. બાપુજી હું આવું છું, બહુ જાઉં. ના વો બેટા, તમે રહેવા દો. બાપુજી હું આવું છું તમારી જોડે. બેટા કોઈ આવવાની જરૂર નથી. અને જો તમને તું એટલે ના પાડું છું કે તમે ને આવશો તો તમારો જીવ દુભાશે. અરે હું છું ને હંદુએ અંબાળી લેશ. હા હાલો ધનાભાઈ હાલો. ચિંતા ના કરજો, ચિંતા ના કર. મોહન 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 શું થઈ ગયું ભાઈ? બધું બધું ખલાસ થઈ ગયું. વળી ને બધું ખલાસ થઈ ગયું, બરબાદ થઈ ગયો ભાઈ. જે કઈ થયું તે ઘણું ખરાબ થયું છે, પણ અમને અમારા પૈસા આપી દો તો. હા મોહનભાઈ. હા મોહનભાઈ, મારી દીકરીના અઠવાડિયા પછી લગ્ન છે અને મારે પૈસાની જરૂર છે. સમજી ગયો. તમારા તમારા હંધાયના પૈસા હું રુદે ધોઈને દઈ દઈશ. રુદે ધોઈને દઈ દઈશ ભાઈ. એ દેવજી દેવજી, તો હમણાં હાડી કાઢીને ઘરે જા અને હવારનો સૂરજ ઉગે નહીં પહેલાં જલ્દી. મેં તને જે થાપણ આચવા દીધી છે ને 8 લાખ રૂપિયા, એ લઈને આવતો રે. મારે આ ખેડૂતને પૈસા ચૂકી દેવા જ ભાઈ. 8 લાખ રૂપિયા? મોહન કેવા 8 લાખ રૂપિયા? એ દેવજી કેવી વાત કરે છે? અરે મેં ગયા વર્ષે ક્ષેત્ર સુધ પાછળ નથી, મેં તને 8 લાખ રૂપિયા મારા હાચવા દીધા તને, ઈ માંગુ છું. મારે મારા ખેડૂતને દઈ દેવા છે ભાઈ. અરે ભાઈ તું કઈ ગાંડો થઈ ગયો છે કે શું? અરે 8 લાખ રૂપિયા એક ખામતા મેં મારા કે પારકાના કોઈ દી જોયા નથી મોહન. તું હું બોલે દોસ્ત, આપણે આપણે આટલા જૂના મિત્રો અને પાછો ઉપરથી સગા. હા એટલે સગો થઈને તું મારે ગળે પડવા માંગે છે? આ ગળે પડવા હારું તે મારી સગપણ ભાઈ નું છે? અરે ગાંડા, સગપણ તો મેં તને સોનું સમજીને બાંધ્યું હતું, પણ તું આટલો પિત્તળ નીકળશે ને એવું મેં નહોતું ધાર્યું દોસ્ત. અરે તે જે ધાર્યું હોય એ મારે માટે, પણ એક વાત સમજી લે મોહન, તું દીકરીનો બાપ છે, આ તારું મોડું સંભાળીને વાત કર. અરે ગાંડા, મોડું અંબાણીએ જ વાત કરું છું. મને જો ખબર હોત કે તું આટલો હલકો ને નીચ નીકળશે તો હું મારી દીકરીને. એ મોહન, જબાન સંભાળ તારે. અરે જબાન શું સંભાળે તારા જેવા નીચ પાએ. અરે હું કહું છું સારી 70 વાર હલકો નીચ હલકટી બેદા. શું કહું બા, મારા દાદાજી હજી નથી આવ્યા. ક્યાંથી આવે?
તારા દાદા ને તારા કરતા પૈસા વધારે વાલા છે. બા, હું સમજી નહીં. તારે સમજવાની જરૂર પણ નથી. બીજા મહેમાનો ને જમાડવાની તૈયારી કરો. જાઓ, ચાલ બેટા, અંદર ચાલ. જલ્દી કરો, મહેમાનોને પીરસવાની તૈયારી કરો. મજા પડી. શું લાપસી બનાવી છે? પણ દેવજી ભાઈ, મોહન બાપા આજે દેખાય નહીં. ચૂકી ગયો જસમત, મોહન વ્યવહાર ચૂકી ગયો. હું કઈ સમજો નહીં. અરે ભાઈ, મેં એને કીધેલું કે રૂપિયા 3 લાખ લીધા વગર અહીં આવતો નહીં. એ શેના? કરિયા વરના, બીજા શેના? પણ મને લાગે છે કે મોહન ને આજકાલ દીકરી કરતા પૈસો વધારે વાલો થઈ ગયો છે. કુંજલ બહુ, આ મહેમાનો ના દેખતા મારું હડહડતું અપમાન. કુંજલ, એ બેટા તારી આ હાલત? નહીં દાદાજી, તમે શું બાળક જેવા થઈ જાઓ છો? હા, અરે બહુ વારું હોય, ઘરના કામકાજ તો કરવા પડે દે. દીકરી? હા દાદાજી, એ તો કહો, આપણા કપાસમાં આ દીકરા? હજી તો અહિયાં તને સાસરે વળાવવાનો અજંપો હતો. કાળનો ખૂર પંજો આપણા પર ફરી વળ્યો અને કપાસની અગ્નિનો રાક્ષસ ભરખી ગયો બેટા. ઘરમાં જેટલું સોનું હતું એટલું બધું જ લઈ આવ્યા છીએ. કાનની વાળી પણ નથી રાખી. ને જો હજુ તમે ન ધરાયા હો તો આ લ્યો મારા ગળાનો હાર. આમાં મારું કાઈ ન વળે. મેં તો રૂપિયા 3 લાખ નું મારા જમાઈયારે કેવડાવ્યું હતું. મોહનભાઈ ની તકલીફ જાણી પછી એવા માણસ ને વધારે તકલીફ માં મુકાય? તમે તને કન્યાદાન માં દીધું છે અને તારો દાદો આની પર નજર નાખે? ના દાદા, હું પણ ક્યાં આપી દેવાનું કહું છું. બધું બરાબર થઈ જાય એટલે આના કરતા વધારે દાગીના ખડાઈ આપજો. હો ના બેટા ના, આ તારો દાદોજી એટલો નિર્બળ કે પામર નથી કે દીકરીના ધન ઉપર નજર નાખીને પોતાની રહી સહી આવરું જાળવે. શ્યામજી, તારે કોઈ બીજું સંતાન તો છે નહીં ખરું ને? ના, અમારે તો બસ એક કુંજલ જ છે. એટલે તારા મરી ગયા પછી તારું જે કઈ છે એ બધું કુંજલ નું થશે ખરું? એ તો એવું જોઈ લે. પણ કેમ એમ પૂછો છો? બસ તો પછી એક કામ કર, તારું ખેતર મારા દીકરાને નામે લખી દે, એટલે આપણો વ્યવહાર પૂરો થયો ગણાય. બાપુજી,
અમારી રજા સિવાય તમારે પિયર જવાનું નથી. કામ નહીં જવાય ભેવાણ, હું મારી દીકરીને લઈને જઈશ. દીકરી પારકું ધન કહેવાય. લગન પછી દીકરી ના સાસુ સસરા એ જ એના માવતર કહેવાય. હવે આ જ મારું ઘર છે માં, તમે જાઓ માં. બેટા. હા માં, તમે જાઓ. દાદાજી તમે પણ જાઓ. તમે ન જાઓ તો તમને મારા સોગે છે દાદાજી. ચાલો બહુ, તો મોટો લખે છે એનો દીકરો, ખાલી હાથે દીકરીને તેડવા. તમારી સામે ચોરીની ફરિયાદ છે, તમારે અમારી સાથે આવવું પડશે. ઇન્સ્પેક્ટર સાહેબ, હાલ્યો, પકડી લો તમારા ચોરને. ખરો ગુનેગાર આ છે, હરામખોર. બોલો, શું આ દાગીના તમારા છે? હા સાહેબ, નીચ ઘરમાં ચોરીઓ કરવાની. એ તો મારું નાક કપાવ્યું. નાક? નાક? તમારી પાસે નાક છે જ ક્યાં? છે. મોહનભાઈ ને છોડી દો. સાહેબ, સાહેબ આ ઢીંગલી મારી છે, હું લઈ જાઉં છું. ભલે.
ए आ हराम को ने पूरी दो अंदर जवाब दी साहब जवाब दियो तमे आ लोको ने जवाब देवानो को छो आप दिकरी ना बाप नथी ने એટલે આપણે નહીં સમજાય એ ભાઈ એ દીકરા મારી વાત તો એ ભાઈ એ દીકરા ઉભો રે ભાઈ આજ તે મને કારમી મુસીબત માંથી ઉગારી લીધો કયા શબ્દમાં તારો આભાર માનું આભાર તો મારે તમારો માનવાનો હોય પણ દીકરા આ ઢીંગલી સાથે તારો શું નાતો अठिंगली मारी बहन नी छे दादाजी हूँ जना छोकरो छु जेने तमे पाड़ी पोषी ने मोटो कर्यो हतो हतो ए छु महादेव हाँ महादेव मारा दीकरा ते मारी सारी बात याद राखी पण बचपन में मैं तने तमाचो मारी ने काढ़ी मूक्यो ई ते याद न राख्यो હું હંમેશા સારા માણસની સારી વાત યાદ રાખું છું દાદાજી ખરાબ માણસની ખરાબ વાત મારા દીકરા હું તને જરાક વોટ્યો ને તું જતો રહ્યો અરે તારી તારી બેન તો તારા વીરોમાં રોઈ રોઈને અડધી થઈ ગઈ ક્યાં છે મારી બેન દાદાજી અરે મારે મારી ઢીંગલીને મળવું છે ક્યાં છે દીકરા કુંજલ તો સાસરે વહી ગઈ ક્યાં પાપી દેવજી ના ઘરે મારા હાથે જ મેં એને પડાવી આપા રેવડીને પારધીને ન્યાસ સોંપી ચિંતા ના કરો દાદાજી હું છું ને અરે કોની તાકાત છે કે મારી બહેનને આંગળી પર નડાડી શકે હું જરૂર એને મળવા જઈશ પણ તને ઓળખીશ કેવી રીતે ઓળખી લેશે ભાઈ બહેનને ઓળખી લેશે અને બહેન ભાઈને ઓળખી લેશે દાદાજી તમારાથી કંઈ માંગું તો મને આપશો અરે માંગ દીકરા માંગ આજ ફરીથી એક વાર તમારા ચરણ સ્પર્શ કરવા માંગુ છું કુંજલ હા મોટી બેન આજે તારા દુખના દિવસો પૂરા થયા પણ આજે મારા દેર આવી જશે ને હા મોટી બેન એમણે મને વચન આપ્યું છે કે આજ શરદ પૂનમની રાતે એ જરૂર આવશે એમની ઈચ્છા હતી કે હું ઘર ચોળું પહેરી એમની રાહ જોઉં ભલે બેન પણ મોટી બેન મારી દીકરી શું કરે છે ચિંતા ના કર મારા પલંગમાં સુવાડી છે ભલે શું છે બા ગુલાબજળ છે બેટા ઓ ભાભી આજે તો મારો ભાઈ આવે છે જરા ગુલાબજળ ના છાંટણા તો કરો આ તો ખાસ લેતી વાત છે બાપુજી આ તમે સારું નથી કર્યું ભલે મને મારી નાખો તમને ભગવાન માફ કરશે કાયદો માફ કરશે પણ મારો ભાઈ મારા ભાઈને ખબર પડશે તો એ તમને માફ નહીં કરે તમે બને જાઓ
ગોપાલ આવતો છે હું આને ઠેકાણે પાડી દઈશ જાઓ જાઓ બાપુજી બા બાપુજી વિલાસપુરના ઠાકોર સાહેબે તમને ખૂબ યાદ કર્યા છે બાપુજી આ આ શાલ તમારા માટે છે ને માં માં આ રામાયણનો ગ્રંથ તારા માટે છે આજથી ગરબા બધાને રામ સીતાની કથા સંભળાવે રાખજે હા ને માં આ ચીબાલુઈને એમ છે કે એના માટે હું કઈ નથી લાવ્યો એ એ ગાંડી આ જો તો ખરી આ જો તો ખરી તારા માટે સાડી ને ભાભી ક્યાં ગયા ભાભી કા ભાભી કા ભાભી આ જુઓ આ તમારા માટે રંગબેરંગી બંગડીઓ ભાભી અરે અરે હાલો આ તમારા માટે છે ભાભી શું થયું ભાભી કેમ કઈ બોલતા નથી કુંજલ કુંજલ ક્યાં છે તું કુંજલ 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 શું થયું છે મારી કુંજલ ને દેવજી દેવજી હું છે મોહન ગોપાલ ગોપાલ બેટા ગોપાલ ગોપાલ અરે હવે શું હાય હાય કરીને માતા કૂટો છો સાસુજી આ તો ઈશ્વર નો ન્યાય તમને બધાને પહોંચી ગયો છે અરે જેવી કરણી તેવી ભરણી મોહન બાપા આ કુંજલ ની ચિતા ની રાત બાપુજી પૂજ્ય કહેતા જીભ નથી ઉતરતી સાંભળ્યું તું કે ચોરું કચોરું થાય પણ માવતર કમાવતર નો થાય પણ એ કહેવત ને ખોટી પાડીને આજે તમે માવતર વટીને કમાવતર થઈ ગયા મારી કુંજલ ને મારના મારો ભાઈ મારી બહેન મારા મા બાપ એ બધાની હારે હું કેવી રીતે રહી શકું મારે ને મારી કુંજલ વચ્ચે છેટું પડતું જાય છે અને એટલે જ હું આ દુનિયા છોડીને જઈ રહ્યો છું દેવજી દેવજી તે મારી દીકરીને મારી નાખી તમે બધા ભેગા થઈને મારી દીકરીને મારી નાખી હું તમને બધાને આકરામાં આકરી સજા કરાવીશ તમને બધાને જો જેલના સળિયાની પાછળ ન મોકલાવું તો મારું નામ મોહન નહીં તારાથી થાય બબાલ કરી લેજે હમણાં ચિઠ્ઠી મને આપી દે કઉ છું અંતિમ સંસ્કાર અહીંયા જ થઈ જાતે ભાગો ના છોડું ના છોડું
ए मोहन बापा भागजो जेठा भगड़े अरे जीव तो रहे तो बबाल करीश ने कौन था लोगो बोलो काई पूछी थी दिख रहा मारी बहन ने तो कहने थी उन्हें क्या छे मारी कुंजल क्या छे दादा बचाओ मने अरे
तू बच्चे थी हटी जा। पकड़ लो आने जज साहेब मारी दीकरी नो श्रीमंत प्रसंग हतो हूँ मारी दीकरी ने लेवा गयो तो देवजी भाई मारी पाए दहेज पेटे 3 लाख रुपया मांग्या ले जो न दऊ तो जिंदगी भर मारी दीकरी नो मोड़ू न जो एवी शरत मारी आरे करी अने वेपर मां बहु मोटू नुकसान थयो हूँ रुपया न दई शक्यो એટલે આ લોકોએ મારી દીકરીને મારી નાખી છે સાહેબ મારી નાખી મિલો ફરિયાદી પાસે શું પુરાવો છે કે દેવજીભાઈ એમની દીકરીને મારી નાખી પુરાવો હતો જ સાહેબ મારી પાસે પણ આ જેઠો દેવજીનો દીકરો એ ચીટીને ભાડી નાખી તદ્દન ખોટી વાત છે જ સાહેબ મોહનભાઈ કોર્ટને ઘેર માર્ગે દોરી રહ્યા છે સાચી વાત છે જ સાહેબ મોહનભાઈ અદાલતને ઘેર માર્ગે દોરી રહ્યા છે દીકરા જજ સાહેબ આ છે એ ચિઠ્ઠી જે મારે બનેવી ગોપાલે લખી હતી જેનાથી સાબિત થાય છે કે આ લોકોએ મારી બહેનની હત્યા કરી છે ચિઠ્ઠી જજ સાહેબ અને પૂરી દેવા ગુનેગારોને જેલ ના સળિયા પાછળ હુકમ કરો જજ સાહેબ આ લોકો સમાજના એ ગુનેગારો છે જે દહેજ માટે નિર્દોષ કન્યાની હત્યા કરે છે હુકમ કરો જજ સાહેબ હુકમ કરો નહીં જજ સાહેબ આ એક ચિઠ્ઠી નથી મહાદેવ જુઠ્ઠું બોલે છે નહીં આ એક ચિઠ્ઠી છે ના હોય જજ સાહેબ હોય જ ન શકે કારણ કે એ ચિઠ્ઠી તો મેં ફાડીને શાબાશ શાબાશ જોયું જજ સાહેબ જોયું આ જેઠો પોતે જ કબૂલ કરે છે કે એને ચિઠ્ઠી ફાડી નાખી છે અને પુરાવાનો નાશ કર્યો છે તો પછી આ ચિઠ્ઠી કઈ છે આ ચિઠ્ઠી બનાવતી છે સાહેબ પણ મારે આ જેઠાલાલ ના મોડેથી કબૂલાત જોઈતી હતી એટલા માટે આ નાટક કરવું પડ્યું આ બધું માફ માંગુ ઓર્ડર ઓર્ડર નામદાર જજ સાહેબ આપ ચુકાદો આપો ને ઈ પહેલા મારે કા કહેવાનું છે હો કહો આભાર નામદાર સાહેબ મારા છોકરાએ ચિઠ્ઠી ફાડી નાખી એનો અર્થ એવો થોડો થાય છે કે એને પુરાવાનો નાશ કરી નાખ્યો ઓબ્જેક્શન મી લોર્ડ પુરાવાનો નાશ કરવા સિવાય આ ચિઠ્ઠી ફાડવાનો બીજો કે હેતુ હોઈ શકે છે જજ સાહેબ છે ચિઠ્ઠી ફાડવા પાછળ મારા દીકરાનો ઈરાદો અમારા આબરૂદાર કુટુંબની આબરૂ બચાવવાનો હતો અમારા ખાનદાનની આબરૂ ન જાય એ હારું આ વાત જાહેર કરવા નહોતો માંગતો પણ હવે મારે ન છૂટકે જાહેર કરવું પડશે સાહેબ કે પત્રમાં મારા ખોરડાની પુત્રવધુ ચારિત્રહીન હોવાનો પુરાવો હતો સાહેબ ચારિત્રહીન અરે હા સાહેબ આ મંડાળ કુંજલ ના પોતાને હાથે લખાયેલી કાગળ માં એને પોતાના આડા સંબંધો ની કબૂલાત કરી હતી કબૂલાત અને આ વાત થી અમને લોકોને જાણ થતા શરમ ના માર્યા એને આપઘાત કર્યો નહીં નહીં જજ સાહેબ હા જજ સાહેબ હા અને એના આડા સંબંધો નો નફાવટ સાચીદાર હતો આ મહાદેવ નહીં જજ સાહેબ સગા ભાઈ જો આવા અધમ કામ કરતા હોય
તો આ તો હાલી મળેલો ધર્મ નો ભાઈ છે, અને આવા ધર્મ ના ભાઈઓ જ રાખડી બંધાવીને ભાઈ બહેન ના પવિત્ર સંબંધ ને માથે કાળી ટીલી લગાડે છે, કાળી ટીલી. હાલ દીકરા, અમારે ન્યાય નથી જોતો, નથી જોઈતો અમારે ન્યાય. હાલ દીકરા, આપણને આઈ ન્યાય નહીં મળે, આવી તો મળશે તારીખું. અને વકીલોના માનવતા વિહોણા ગંદા સવાલો, અને ભાઈ બહેન ના સંબંધો ઉપર હાલ દીકરા, હાલ મારી આરે, હાલ હાલ બેટાલ. આરોપી અને ફરિયાદ પક્ષની તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટ એ માને છે કે કુંજલે આપઘાત નથી કર્યો, એની હત્યા થઈ છે. પરંતુ આ હત્યા દેવજીભાઈ અને તેમના કુટુંબીજનોએ જ કરી છે એવા કોઈ પુરાવા ફરિયાદ પક્ષ રજૂ કરી શક્યો નથી. એથી અદાલત દેવજીભાઈ તેમજ જેઠા દેવજીને નિર્દોષ જાહેર કરે છે. ખૂન કેસમાં દેવજીભાઈના જમાઈ અમથાલાલની જુબાની તથા કુંજલના સાસુ જમનાબેન તથા નણંદ વિજયાબેનની કબૂલાત પરથી સાબિત થાય છે કે મરનાર કુંજલનું ખૂન દેવજીભાઈ, જેઠાલાલ, જમનાબેન અને વિજયાબેને મળીને કર્યું હતું. આથી જમનાબેન અને વિજયાબેન જન્મટીપની સજા ફરમાવવામાં આવે છે. એ સાચું છે કે પુરાવાના અભાવે આરોપીને નિર્દોષ જાહેર કરાતા મહાદેવે બંનેનું ખૂન કર્યું, પરંતુ કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી. આથી મહાદેવને આ અદાલત જન્મટીપની સજા ફરમાવે છે. ડોક્ટરી અભિપ્રાય મુજબ માનસિક સમતુલા ગુમાવવાના કારણે આ ખૂન થયું હોવાથી અદાલત મહાદેવને પાગલખાનામાં મોકલી આપવાનો હુકમ કરે છે. ડોક્ટર સાહેબ, આજે મારા દીકરા મહાદેવની કમનસીબ કહાની આજે ની સજા પૂરી થાય છે, એટલે ને લેવા આવ્યો છું.
दादाजी, बे मां भेगी थाय तरे एक मामा बने छे।